એટ્રોસિટી એક્ટને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે સમગ્ર દેશમાં તેને લઈને એક અત્યંત મહત્વનો ચુકાદો આવ્યો છે. જી હા, આપને જણાવી દઈએ કે એટ્રોસિટી એક્ટના વિરોધમાં ગઈકાલે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેના સમગ્ર ભારતમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા હતા. અને ગઈકાલે જ સરકારે સુપ્રીમ કોર્ટમાં એટ્રોસિટીના ચુકાદા મામલે રિવ્યુ પિટિશન પણ દાખલ કરી હતી, જેમાં આજે સુપ્રીમ કોર્ટે રિવ્યુ પિટિશન પર ખુલ્લી કોર્ટમાં સુનાવણી કરી હતી, જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમે એસસી એસટી એક્ટની વિરુદ્ધમાં નથી, પરંતુ કોઈ નિર્દોષને તો સજા ન જ થવી જોઈએ. એટલે સુપ્રીમ કોર્ટે પોતાના મત પર સ્પષ્ટ છે એવું જણાઈ રહ્યું છે. અને આ અંગે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા નિકુલ પટેલ જોડાઈ ગયા છે. જે નિકુલ, જે ધ્રુવ, જે રીતે સમગ્ર મામલો જે કાલે થયો હતો તેમાં આપણે પહેલેથી જણાવ્યું તો 20 માર્ચે જે મહારાષ્ટ્રના એક મામલાને સુપ્રીમ કોર્ટમાં અચકા થઈ હતી ને તેને લઈને જે એસસી એસટી એક્ટ છે તેને એક જે છે તે બદલાવ માટે, જેના ફેરફાર માટે સુપ્રીમ કોર્ટ એક ચુકાદો આપ્યો હતો ને તેને લઈને સમગ્ર દલિત સમાજે કાલે ભારત બંધનું એલાન આપ્યું હતું. જે રીતે આપણે જાણીએ છીએ તે રીતે કાલે જે ઘેરા પ્રત્યાઘાતો ભારતમાં જોવા મળ્યા હતા અને 10થી વધુ લોકોને તેના મોત થયા હતા, ત્યારે જે કેન્દ્રની મોદી સરકાર છે તે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન માટે પહોંચી હતી અને આજે સુપ્રીમ કોર્ટે તેનો ચુકાદો આપ્યો છે. જે ધ્રુવ, ખાસ કરીને વાત કરું તો જે રીતે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યું છે કે અમે એસસી એક્ટી એક્ટની વિરુદ્ધમાં નથી, પરંતુ કોઈ નિર્દોષને જે સજા છે તે ના થવી જોઈએ. બિલકુલ, પરંતુ અત્યારે તો સુપ્રીમ કોર્ટે જે ખુલ્લી કોર્ટની અંદર આ ચુકાદો આપ્યો છે, પરંતુ આના અંગે આગળ કોઈ વિચારણા થશે કે આગળ ફરી કોઈ આના પર સુનાવણી થશે કે કેમ, શું માહિતી મળી રહી છે? જે ચોક્કસથી જે રીતે માહિતી મળી રહી છે તે રીતે જે અત્યારે જે સુનાવણી થઈ છે, વધુ સુનાવણી જે 10 દિવસ પછી થવાની છે તેવી માહિતી અત્યારે હાલ મળી રહી છે, પરંતુ નામદાર જે સુપ્રીમ કોર્ટ છે તે પોતાના ચુકાદા ઉપર અડગ રહી છે. જી, આભાર નિકુલ સમગ્ર માહિતી આપવા બદલ. તો અમારા સંવાદદાતા નિકુલ પટેલ જોડાઈ ગયા હતા અને એમનું કહેવું છે કે જે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો હતો પહેલા પણ અને હાલ પણ એ ચુકાદા પર સુપ્રીમ કોર્ટ કાયમ છે અને તેમનું કહેવું છે કે અમે એસસી એસટી એક્ટની વિરુદ્ધમાં નથી, પરંતુ ખરેખર આ એક્ટને લઈને ઘણા નિર્દોષોને જે સજા મળી રહી છે એ સજા ન મળવી જોઈએ. અને આ અંગે વધુ માહિતી આપવા માટે અત્યારે આપણી સાથે અમારા સંવાદદાતા જોડાયા હતા નિકુલ પટેલ, કે જેમણે સમગ્ર માહિતી આપી છે કે સુપ્રીમ કોર્ટે 20 માર્ચે મહારાષ્ટ્રના એક મામલાને લઈને એસસી એસટી એક્ટમાં નવી ગાઈડલાઇન જાહેર કરી હતી અને તેના જ વિરોધમાં ભારત બંધનું ગઈકાલે એલાન આપવામાં આવ્યું હતું અને સમગ્ર ભારતમાં ઘેરા પ્રત્યાઘાત પણ જોવા મળ્યા હતા. અને ગઈકાલે જ આ પ્રત્યાઘાતને જોતા જ સરકારે તાત્કાલિક ધોરણે એટ્રોસિટીના ચુકાદા મામલે રિવ્યુ પિટિશન પણ દાખલ કરી હતી અને જેમાં આજે જ તુરંત સુપ્રીમ કોર્ટે રિવ્યુ પિટિશન પર ખુલ્લી કોર્ટમાં સુનાવણી કરી હતી અને સુપ્રીમ કોર્ટે ફરી એકવાર પોતાનું મત પ્રકટ કરતા એમ કહ્યું છે કે અમે એસસી એસટીના હકની વિરુદ્ધમાં નથી કે જે આ એક્ટ છે એટ્રોસિટીનો તેમની પણ વિરુદ્ધમાં નથી, પરંતુ ખરેખર આ એક્ટને લઈને ઘણા નિર્દોષોને સજા મળી રહી હતી અને તેના કારણે કોઈ પણ નિર્દોષને સજા ન મળે તે માટે આ એક્ટની અંદર જે બદલાવ કરવામાં આવ્યો છે કે જે નવી ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે તેને અત્યારે હાલ તો જે સરકારે જે ગઈકાલે રિવ્યુ પિટિશન દાખલ કરી હતી તેના વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટે અત્યારે હાલ તો એ જ ચુકાદો આપ્યો છે. તો આ સમગ્ર મામલે વધુ માહિતી માટે આપવા માટે આપણી સાથે જોડાયા છે આર કે રાજપૂત, કે જેઓ વરિષ્ઠ વકીલ છે. જી રાજપૂત, સુપ્રીમ કોર્ટે અત્યારે જે ચુકાદો આપ્યો છે કે અમે એસસી એસટી એક્ટની વિરુદ્ધમાં નથી, પરંતુ ખરેખર નિર્દોષને કોઈ સજા ન થવી જોઈએ કે જે પહેલા પણ પોતાનો નિર્ણય આપ્યો હતો અને આજે પણ પિટિશનના વિરુદ્ધમાં ખુલ્લી કોર્ટમાં સુનાવણી કરી હતી, તો એને લઈને શું વધુ માહિતી મળી રહી છે? એક્ચ્યુઅલી એવું છે કે સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું છે એ જો એનું મતલબ પ્રોપર ઇન્ટરપ્રિટેશન કરવામાં આવે તો એ એટ્રોસિટી એક્ટની વિરોધનું જજમેન્ટ છે જ નહીં. એકચ્યુઅલી સુપ્રીમ કોર્ટના જજમેન્ટની અંદર એવું ક્લિયરલી કહેવામાં આવ્યું છે કે જો પ્રાઇમા ફેસિલી એવું લાગે કે આવા ગુનો નથી બનતો અને આ કલમ મતલબ શું છે કે ખોટો ગુનો દાખલ કરવામાં આવ્યો છે તો એવા સંજોગોમાં આગોતરા જામીન ગ્રાન્ટ કરી શકાય છે. સુપ્રીમ કોર્ટે એવું નથી કહ્યું કે આગોતરા જામીન આપી જ દેવા, એટલે ખોટું અર્થઘટન કરવામાં આવે છે. બીજી વસ્તુ, સુપ્રીમ કોર્ટે પોતાના જજમેન્ટમાં એવું કહ્યું છે કે કોઈ પણ સરકારી કર્મચારી પર એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો જ્યારે દાખલ થાય છે ત્યારે એની તરત ધરપકડ નહીં કરવાની, પણ એની ધરપકડ કરવા માટે એના એપોઇન્ટિંગ ઓફિસરની લેખિતમાં મંજૂરી લેવાની. અને એવી જ રીતે જો કોઈ કોમન મેનની સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ થાય છે તો એમાં સુપરિન્ટેન્ડન્ટ પોલીસની પરમિશન લઈને એની ધરપકડ કરવાની. એટલે આમાં એટ્રોસિટી દલિતોની વિરોધની અંદર કોઈ પણ પ્રકારનો મતલબ શું છે કે ચુકાદો આપવામાં નથી આવ્યો, પણ માત્ર અને માત્ર એવા ઇનોસેન્ટ અને નિર્દોષ લોકો જે લોકોને એટ્રોસિટીની કલમ નીચે મતલબ શું છે કે નિર્દોષ હોવા છતાં ગુનો દાખલ થાય છે તેવા લોકોને કઈ કાંસે પ્રોટેક્ટ કર્યા છે? હું એમ નથી કહી રહ્યો કે સંપૂર્ણ પ્રોટેક્ટ કર્યા છે, કારણ કે એટ્રોસિટી એક્ટ મુજબ કલમ 18 જે છે એટ્રોસિટી એક્ટની
એમાં આગોતરા જામીન ની સામુ બાદ છે કે ભાઈ એમાં આગોતરા જામીન ના મળે. સપોઝ કોઈ કોઈ દલિત સમુદાયના કોઈ પણ વ્યક્તિએ પોતાની અંગત દુશ્મનાવટ માટે ખોટો ગુનો કોઈ નિર્દોષ ની સામુ દાખલ કર્યો તો એને 100% મતલબ જેલમાં જવાના વાળા આવે. તો એની સામે મતલબ પ્રોટેક્શન આપ્યું છે. દલિત સમુદાય વિરોધ નું ક્યાંય જજમેન્ટ નથી અને બહુ જ સૂઝબૂઝ વાળું જજમેન્ટ છે. અને અને જો પ્રોપર ઇન્ટરપ્રિટેશન કરવામાં આવે તો એ દરેક દલિત સમુદાય માટે મતલબ શું છે, કોઈ પણ ખતરારૂપ જજમેન્ટ નથી. આ લોકો મતલબ શું છે કે આને પોલિટિકલ ઇસ્યુ બનાવી અને કોમન પબ્લિક ને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. અને સુપ્રીમ કોર્ટે આજે જે પોતાનો ચુકાદો યથાવત રાખ્યો છે એ ખૂબ જ સારું ડિસિઝન છે. કારણ કે એમના ચુકાદામાં એવું કોઈ મતલબ શું છે કે કાયદામાં બદલાવ લાવવાની વાત નથી કરવામાં આવી. આજે અમે પોતે પણ મતલબ શું છે કે જયારે એટ્રોસિટી એક્ટ ની અંદર જામીન માટે પિટિશન ફાઇલ કરતા હોઈએ છીએ તો ઘણા નિર્દોષ લોકો મતલબ આનો ભોગ બનીને એમને રેગ્યુલર જામીન લેવાની ફરજ પડે છે. જી 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 આગોતરા જામીન ની જોગવાઈ હતી નહીં. જી બિલકુલ. આર કે રાજપૂતજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આપણી સાથે જે વરિષ્ઠ વકીલ જોડાઈ ગયા હતા આર કે રાજપૂત, કે જેમનું કહેવું છે કે ક્યાંક ને ક્યાંક જે સુપ્રીમ નો ચુકાદો છે તેનું ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક પોલિટિકલ પાર્ટીઓ આનું ખોટું અર્થઘટન કરી અને ક્યાંક ને ક્યાંક પોતાનો રાજનૈતિક ફાયદો મેળવવા માંગી રહી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે ખરેખર જે સુપ્રીમ કોર્ટે જે પ્રમાણે આર કે રાજપૂતે વાત કરી કે જે એટ્રોસિટી એક્ટ છે કે જેને લઈને ખરેખર કોઈ નિર્દોષ હોય, જો એ દોષી હશે તો એની પર એટ્રોસિટી એક્ટ લગાવવામાં જ આવશે, પરંતુ ખરેખર જો એ નિર્દોષ છે કે નહીં એની સંપૂર્ણ તપાસ થશે ત્યારબાદ જ, અને જે પણ આ કેસની તપાસ સોંપવામાં આવશે તે પણ વરિષ્ઠ એટલે કે ડીવાયએસપી કક્ષાના અધિકારીને સોંપવામાં આવશે. અને સરકારી અધિકારી જો આની અંદર હશે ઇન્વોલ્વ તો એની અંદર પણ એના ઉપરી અધિકારીની પરવાનગી લઈને જ કરવામાં આવશે. એટલે ક્યાંક ને ક્યાંક કાયદો તો એનો એ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે નિર્દોષ લોકો આનો ભોગ બની રહ્યા હતા એને લઈને સુપ્રીમ કોર્ટે એક નવી ગાઈડલાઈન જાહેર કરી છે અને ક્યાંક ને ક્યાંક જે તમામ રાજનીતિક પાર્ટીઓ હોય એનું ખોટું અર્થઘટન કરી અને પોતાના મત બેંક મેળવતી હોય એવું લાગી રહ્યું છે અત્યારે આ સમગ્ર મામલે. તો સુપ્રીમ કોર્ટે કહ્યું અમે નથી કાયદાના વિરોધમાં. અત્યારે ફરી એકવાર આપને જણાવી દઈએ કે અત્યંત મહત્વના સમાચાર મળી રહ્યા છે કે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે નિર્દોષને સજા ન થવી જોઈએ, કે ખરેખર આ જે એટ્રોસિટી એક્ટનો જે દુરુપયોગ થતો હતો તે ન થવો જોઈએ, જે ખરેખર દોષી છે તેને સજા મળવી જોઈએ પરંતુ નિર્દોષને સજા ન મળવી જોઈએ. અને એટલા માટે જ એસસી એસટી એક્ટમાં જે ફેરફારનો મામલો છે ક્યાંક ને ક્યાંક સુપ્રીમ કોર્ટ અત્યારે પણ પોતાના વલણ પર કાયમ હોય એવું લાગી રહ્યું છે. આપને જણાવી દઈએ કે ઓપન કોર્ટમાં આ એક મુદ્દે સુનાવણી થઈ હતી ગઈકાલે, જે સરકારે પિટિશન દાખલ કરી હતી ફરી સુનાવણી માટે. એ મુદ્દે આજે દિલ્હીની અંદર સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે અમે આ કાયદાના વિરુદ્ધમાં નથી, કે અમે એસસી એસટી લોકોના વિરુદ્ધમાં પણ નથી, અને ક્યાંક ને ક્યાંક આ કાયદાનું ખોટું અર્થઘટન થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે કે નિર્દોષોને સજા ન થવી જોઈએ એવું કહી રહ્યા છે.